સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી વેરાઈ મંદિર આદ્યશક્તિ આરાધના પર્વ ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસે સમૂહ આરતી યોજાઈ હતી, જેમાં 1000 થી પણ વધારે લોકોએ માની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજ નાની બાગોર આરામગૃહ પાસે આવેલ શ્રી વેરાઈ માતાના મંદિર ખાતે મંદિર વ્યવસ્થા કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માના ચોકમાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત આજુબાજુમાંથી રહેતા ધર્મપ્રેમીઓ દ્વારા સમૂહ આરતીમાં ભાગ લઈ માની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તો મંદિર વ્યવસ્થાપકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહીને માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેલ રાવલ, જેલ એસટીવી, પ્રાંતિજ. આજે આઠમના દિવસે અમે અહીંયા દર્શન કરવા આવ્યા અને આરતીનો લાભ લીધો અને ખૂબ આનંદ થયો અને ધન્યતા અનુભવીએ છીએ. બોલો વેરાઈ માત કી જય. છેલ્લા 36 વર્ષથી પ્રાંતિજમાં આવેલા નાની ભાગોળમાં વેરાઈ માતાના અને રાધાકૃષ્ણ મંદિરમાં બહુ સુંદર રીતે ભાવ ઉપર એક મંદિર બનાવ્યું હતું અને છેલ્લા 36 વર્ષથી ચૈત્ર મહિનાના નવરાત્રિની અંદર અને આ 9 દિવસથી અહીંયા સતત સમૂહ આરતી થાય છે. આઠમના દિવસે 500 સમૂહ આરતી થાય છે. લોણી રોજ દરરોજ વેચાય છે. અહીંયા વિવિધ લોકો આવીને લોકોનો સાથ સહકાર ખૂબ મળે છે. અહીંયા નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે અને લોકો બહુ જ ખૂબ જ આ ધર્મપ્રેમી જનતા પ્રાંતિજ તથા આજુબાજુના દરેક ધર્મપ્રેમી જનતા અમને ખૂબ સારી રીતે સહકાર આપે છે અને ખૂબ જ સુંદર રીતે પ્રસંગ ઉજવાય છે. જય માતાજી. માં વેરાઈના ચોકમાં આપણે પ્રાંતિજમાં આ 36મો ચૈત્ર નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દર વર્ષે સમૂહ આરતીનો આયોજન આપણે અષ્ટમીના દિવસે રાખીએ છીએ. આ વખતે પણ એવી જ રીતે અષ્ટમીનો આરતીનો સમૂહ રાખ્યો છે આપણે અને આ વર્ષે લગભગ 751 જેવી સમૂહ આરતીઓ થઈ છે. જે રોજના આપણે આરતીઓ ઉતારીએ છીએ પણ અષ્ટમીના દિવસે સમૂહમાં આરતી ઉતારીએ એ આજે આપણે 651 આરતીઓ આજે ઉતારી છે. દરરોજ તો ઉતારીએ જ છે. બહુ બહુ સારી રીતે ઉજવીએ છીએ અને બધા જ માઈ ભક્તો બહુ સારો સાથ અને સહકાર આપે છે. તે બદલ બધા જ પ્રાંતિજના બધા જ માઈ ભક્તોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે આપણે સાથ અને સહકાર મળતો રહે. અને આવતીકાલે જે નોમ છે, નોમના દિવસે અમે આજે જેટલી સમૂહ આરતી થઈ છે એનો અમે ડ્રો કરીએ છીએ અને ડ્રો મેં જે માઈ ભક્તોને આ ડ્રોમાં ઇનામ ખોલે છે એ પોતાની જાતને ધન્ય અનુભવે છે. અને માં વેરાઈના નવરાત્રિ દર વર્ષે બહુ હર્ષો ઉલ્લાસ અને માં જગદંબા બધાને મનની ઈચ્છા પૂરી કરે છે. જય માતાજી. વેરાઈ માત કી જય. આજ રોજ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વેરાઈ માતાના ચોકમાં લગભગ 650 થી 700 જ સમૂહ આરતીનો લાભ દરેક માઈ ભક્તોને આપ્યો અને તેની સેવા માટે અમારા વેરાઈ માતા યુવક મંડળના સભ્યોએ તનતોડથી મહેનત કરી અને માતાજીની કૃપાથી સમૂહ આરતી લગભગ 700 જેવી સમૂહ આરતીનું આયોજન વત્તા પ્રસાદનું મહાપ્રસાદનું આયોજન જે કરેલ એમાં વિના વિઘ્ને બધાને સુખ શાંતિથી આરતી થઈ અને તે છતાંય કોઈને અસંતોષ જેવી કોઈ વસ્તુ રહી નહીં અને માતાજીની મહેરબાનીથી સરસ રીતે થઈ અને આજ રોજનું પેકેજમાં જે અમારા દાતા જે માણેકલાલ મિસ્ત્રી તરફથી પેકેજ છે એમનો પણ સહયોગ સારો કે આજનું તમામ ટોટલ ખર્ચો પેકેજનો એમના તરફથી છે અને માતાજીની આજે રોજ એવી કૃપા થઈ કે આરતી પતિને તરત આવતી સાલના ચૈત્રી આઠમના પેકેજના દાતા અમને મળી ગયા છે. 21,001 રૂપિયાની મને જાહેરાત કરી હમણાં અને 11,000 રૂપિયા આરતી પેટે 32,000 રૂપિયા આવતી સાલનું એડવાન્સ એનાઉન્સ થઈ ગયું અમારા હાલ. એટલે માતાજીની કૃપાથી અમારા અમદાવાદના જયેશભાઈ ભાવસરનો દર વર્ષે અમારે અહીંયા વેરાઈ માતાના ચોકમાં ખૂબ સરસ સહયોગ મળી રહે છે અને માતાજીની કૃપાથી 9 દિવસ સુખ શાંતિથી પસાર થાય છે. વેરાઈ માતાજી આજે આઠમના દિવસે અમે પ્રાંતિજ વેરાઈ માતા આવી આરતી ઉતારીને ધન્યતા અનુભવી છે અને અમે દર વર્ષે છેલ્લા 10 વર્ષથી આવીએ જ છીએ અમદાવાદથી અને હજી બી ચાલુ જ છે અમારો પ્રોગ્રામ આવવાનો. આઠમે દર આઠમે આવીએ છીએ દર વર્ષે. જય વેરાઈ. બોલો વેરાઈ માત કી જય. આજે આઠમ હોવાથી અમે અહીંયા આગળ સમૂહ આરતીનો લાભ લીધો છે અને
આરતીમાં ખૂબ જ સરસ વાતાવરણ હતું, એ બદલ એના મંડળનો ખૂબ ખૂબ આભાર. અને અમે ખૂબ ખુશ થઈ ગયા અને અમને આવા સરસ દર્શન થયા એનો ખૂબ ખૂબ આભાર. ધન્યતા અનુભવી. લગભગ 22 વર્ષથી આવીએ છીએ અહીંયા આગળ અને દર્શન કરીને અમને ખૂબ ધન્યતા મળી.